છેલ્લા બે દિવસથી મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચેના રેલ વ્યવહારને ભારે અસર થવા પામી છે. રેલ વ્યવહાર પર થયેલી અસરને કારણે સુરત રેલવે સ્ટેશને હજારો મુસાફરો અટવાયા હતા. હાલ તો નાલા સોપારામાં ટ્રેક ઉપર પાણી હોવાના કારણે કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોને સુરત, વલસાડ, વાપી અને દહાણુ રોડ સ્ટેશનેથી પરત કરવામાં આવશે. છેલ્લા બે દિવસથી મેઘરાજાની વિશેષ મહેરબાની મુંબઈ ઉપર વરસી રહી છે. ત્યારે પડી રહેલા અનરાધાર વરસાદને કારણે આજે સવારથી જ નાલા સોપારા રેલવે સ્ટેશને પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને કારણે મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચેના રેલ વ્યવહારને અસર થઈ છે. હાલ વિરાર વસઈ વચ્ચે સંપૂર્ણપણે રેલ વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશને અનેક મુસાફરો અટવાયા છે. મુસાફરોમાંથી કેટલાકને તો વડોદરાથી ફ્લાઇટ પકડવાની હતી, તો કેટલાક પોતાના વતન જવા માટે ટ્રેનની રાહ જોઈને બેઠા છે. હાલ તો રેલ વ્યવહારને અસર થવાને કારણે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, પરંતુ રેલવે દ્વારા કેટલીક ટ્રેનો જે મુંબઈ ન પહોંચી શકે તેવી ટ્રેનોને અડધે રસ્તેથી પરત કરી દેવામાં આવશે, જેને કારણે આવતીકાલ સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત ચાલુ થઈ જાય. આ ટ્રેનોની જો વાત કરીએ તો 22-0-954 ગુજરાત એક્સપ્રેસ સુરતથી મુંબઈ વચ્ચે રદ, જે સુરતથી અમદાવાદ જશે. 19-0-15 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરતથી મુંબઈ વચ્ચે રદ, જે સુરતથી પોરબંદર જશે. 12-479 સૂર્યનગરી એક્સપ્રેસ વલસાડથી મુંબઈ વચ્ચે રદ, જે વલસાડથી જોધપુર જશે. 12-934 કર્ણાવતી એક્સપ્રેસ દહાણુ રોડથી મુંબઈ વચ્ચે રદ, જે દહાણુથી અમદાવાદ જશે. 12-932 ડબલ ડેકર એસી એક્સપ્રેસ વાપીથી મુંબઈ વચ્ચે રદ, જે વાપીથી અમદાવાદ જશે. 19-116 સયાજીનગરી એક્સપ્રેસ વલસાડથી દાદર વચ્ચે રદ, જે વલસાડથી ભુજ જશે. 12-980 જયપુર બાંદ્રા એક્સપ્રેસ વલસાડથી બાંદ્રા વચ્ચે રદ, જે વલસાડથી જયપુર જશે. 22-936 પાલીતાણા બાંદ્રા એક્સપ્રેસ ગોલવડથી બાંદ્રા વચ્ચે રદ, ગોલવડથી પાલીતાણા જશે. 14-707 રાણકપુર એક્સપ્રેસ સંજાણા બાંદ્રા વચ્ચે રદ, સંજાણાથી બિકાનેર જશે. હાલ રેલવે દ્વારા આ પ્રકારે ટ્રેનોને મુંબઈ પહોંચાડવાની જગ્યાએ અમુક સ્ટેશનોની પરત લાવવાનો નિર્ણય લીધો છે, જેને કારણે સાંજના કે રાત્રિના સમયે મુસાફરી કરતા લોકો માટે થોડી સુવિધા જરૂર થશે.